શેકી લઈશું મોટા દાણા વાળી, અને પછી ધીમે તાપે એને શેકી લઈશું, અને જેમ જેમ બ્રાઉન કલર થતી જશે, અને બ્રાઉન કલર થયા પછી એકદમ શ્યામ કરી નાખવાની છે, કાળી એકદમ શ્યામ એટલે એકદમ કાળી બ્લેક થવા દેવાની છે. શકો છો હવે ધીમે ધીમે કાળી પડતી જાય છે, બ્લેક થતી જાય છે, અને હવે બિલકુલ બ્લેક કરી નાખવાની છે બિલકુલ. આજે મેથી ને હવે ફરી એને મેથી થઈ ચૂકી છે, હવે એને બાજુ પર મૂકી દઈશું, અને થોડુંક ત્યારબાદ હવે આપણે તપેલીમાં એક ગ્લાસ જેટલું દૂધ લઈશું, અને એમાં થોડી ખાંડ પણ નાખીશું, ધીમા તાપે ધીમા છે કોફી બનાવવાની છે. આપણે જે મેથી શેકી નાખેલી કાળી મેથી એને હવે આપણે થોડી અંદર એડ કરશું. બરાબર એને ઉકાળીશું, ખાંડ પણ નાખીશું, ખાંડ કે સાકર પણ નાખી શકાય, અને ડાયાબિટીસ માટે પણ હેલ્ધી છે, સારી છે, અને સુગર પણ કંટ્રોલમાં રાખી શકે છે, પણ પરંતુ એમાં સુગર ફ્રી ખાંડ નાખવી જરૂરી છે. મહિનાઓ સુધી બગડતી પણ નથી, બરાબર ઉકાળવાની છે. ધીમે તાપે ઉકળી ગઈ છે, ધીમે ધીમે એનો કલર પણ બદલતો જશે, કોફી જેવો ધીમે ધીમે કલર આવતો જશે, હજી થોડું ઉકાળવાનું છે. જેવો કલર ધીમે ધીમે આવતો જાય છે સેમ કોફી જેવો જ, અને સાથે હલાવતા પણ રહીશું, ધીમે ધીમે હલાવવાનું છે. હવે આપણો કલર કોફીનો આવી ચૂક્યો છે, બે ત્રણ ઉભરા આવશે, અને ઉભરા પછી હલાવતા રહીશું, અને ધીમે ધીમે હજી કલર પણ આવતો રહેશે. થોડી જ વારમાં આપણી કોફી તૈયારી થઈ ચૂકી છે, અને થોડું બે ત્રણ મિનિટ સુધી ઉકાળશું. ઉપકારક છે એટલે એ પણ જમી શકાય છે, પણ એમાં ખાંડમાં સુગર ખાંડ નાખવી જરૂરી છે. હવે આને ઉકળી ગઈ છે, અને ત્યાં પછી એને ગાળી લેવાની છે, અને ગાળીને આપણે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો, અને ઠંડી કરીને પણ કોલ્ડ કોફી તરીકે પણ એને જમાડી શકાય છે, અને બિસ્કિટ સાથે પણ જમાડી શકાય છે, અન્ય ભાખરી પૂરી સાથે પણ જમાડી શકાય છે, અને એનો ટેસ્ટ નેસકોફી જેવો સેમ નેસકોફી જેવો જ આવશે, એટલે શુદ્ધ સાત્વિક છે, એટલે હિન્દુ સંપ્રદાયમાં પણ એ કોફી પી શકાય છે, એનો આ સ્વાદ માણી શકાય છે. દાડુ જય સ્વામિનારાયણ. આપણી કોફી રેડી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે, એને હવે ગાળી લઈશું. ગાળ્યા પછી એનો ટેસ્ટ બહુ સરસ આવશે, નેસકોફી જેવો જ. આમ તો મેથી કડવી હોય છે, પણ આવી ઉકળી ઉકળ્યા પછી અને મેથીને જ્યારે શેકાય છે, અને ઉકળ્યા પછી મેથીનો કલર નેસકોફી જેવો જ થઈ જાય છે, અને ખાંડ પણ ઉમેરવાની હોય છે, એટલે એને કડવી લાગતી નથી, અને નેસકોફી જેવો સેમ ટેસ્ટ આવે છે. આખો હેલ્ધી હોય છે.